जेतपुर ने एक शख्स नटू भूटाणी नाम व्यक्ति हार्दिक पटेल ने लेने आपेली धमकी नो वीडियो वायरल थया बाद हार्दिक आ वीडियो मामले प्रतिक्रिया आपी छे। महत्वनु छे के हार्दिक पटेले कह्यु छे के आवा वीडियो वायरल थता रहे परंतु मारे अनामत आंदोलन सिवाय बीजी कोई बात नथी, मारो मात्र अनामत नो मुद्दो छे, अनामत लईने रहीश अने आजे पण मारो समाज मारी साथे जोडायेलो छे। जेतपुर ने एक शख्स नटू भूटाणी नामना व्यक्ति हार्दिक पटेल लईने आपेली धमकी नो वीडियो वायरल थया बाद हार्दिक आ वीडियो मामले प्रतिक्रिया आपी छे। महत्वनु छे के हार्दिक पटेले कह्युं छे के आवा वीडियो वायरल थया करे परंतु मारे अनामत आंदोलन सिवाय बीजी कोई बात नथी, मारो मात्र अनामत नो मुद्दो छे, अनामत लईने रहीश अने आज पण मारो समाज मारी साथे जोडायेलो छे। छ महीना बाद गुजरात परत फरना हार्दिक पटेल साथे आपणे अत्यारे वात करीशुं। हार्दिक, खास वात करीए, गईकाले एक वीडियो वायरल थयो छे जेतपुर खातेथी, જેમાં તમને એક ચેલેન્જ કરવામાં આવી છે, શું કહેશો એ બાબતમાં? તમે હકીકતમાં વિડીયો જોયો નથી પણ આવા ઘણા બધા લોકો કોઈકના ઈશારે આપતા હોય ચેલેન્જ, તો એના માટે મારે જરૂર નથી। સમાજના હિત માટે કામ કરતા હોય એટલે વિરોધીઓ તો રહેવાના, અને વિરોધીઓ હોય તો જ આ કાર્ય કરવાની મજા આવે। એ મને એવું જાણવા મળ્યું કે જેતપુરમાં સભા કરી શકે તો આવે ના તેમ, હકીકત એવી છે કે મેં 3 દિવસ પહેલા જેટલ સરમાં સભા કરી હતી, સહિત પરિવારને પણ મળ્યો હતો, એટલે આવા બધા બોલવાળા તો બોલે ઘણા બધા લોકો હોય છે, એનાથી કોઈ ફરક નથી પડતો। હાલ વાત છે સમાજની એકતા કઈ રીતે, સમાજને ન્યાય કઈ રીતે મળે, અને એના માટે હજુ અમે ઘરે પણ નથી ગયા, આટલા દિવસથી ગુજરાતમાં આવ્યા છીએ, ગામડે ગામડે ફરીએ છીએ, લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ। લોકો કહે છે કે આંદોલન પતી ગયું છે, આંદોલનમાં કંઈ નથી, તો લગ્તની અંદર ભાઈ સજા, પાટીદારો, માલવણની અંદર સભા, આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક સમાજના હિતમાં છે એવું દેખાઈ રહ્યું। હાર્દિક, ખાસ વાત કરીએ તો અત્યારે આંદોલન બીજા 3 જણા જે 3 લોકો છે જે આંદોલન અલગ અલગ રીતે ચલાવી રહ્યા છે, પાટીદાર આંદોલન સિવાય એક અલ્પેશ ઠાકોર આંદોલન ચલાવે છે, રામ ચલાવે છે, તદુપરાંત જિગ્નેશ મેવાડ બી ચલાવે છે, આ લોકોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તેમની સાથે રહેવાનું થાય તો કઈ રીતે તેમની સાથે રહેશો? પાટીદાર અનામત આંદોલન એ સમાજ ધર્મની વર્યો છું, અને બીજા સમાજના જે આંદોલન ચાલતા હોય, કોઈ પણ વ્યક્તિના આંદોલન ચાલતા હોય, કોઈ પણ સમાજના હિત માટેનું ચાલતું હોય, એમાં માનવતાના ધર્મના નાતે તમામ લોકોના સાથે છું। આજ દિન સુધી ક્યારેય મેં કોઈનો વિરોધ નથી કર્યો, અને ક્યારેય કરવા પણ નથી માગતો। સાચા હાથમાં જે કામ કરતા હશે એની સાથે ખભેથી ખભો મિલાવીને ઉભો રહીશ। હાર્દિક પટેલ, ખાસ તેમનું કેવું છે કે જે લોકો જે ચેલેન્જ કરતા રહે, જેતપુર ખાતેની જે ચેલેન્જની વાત છે, તો 2 દિવસ પહેલા જેતપુરમાં એક સભા કરી, મોટી સંખ્યામાં લોકો એમાં ભેગા બી થયા હતા, અને વિરોધીઓ તો આટલા મોટા આંદોલનમાં વિરોધીઓ રહ્યા હોય તેનો કોઈ પ્રશ્ન રહેતો નથી, અને આંદોલન જે વેગે આગળ વધ્યું છે અને સમાજનો સાથ જે પ્રકારે તેને મળી રહ્યો છે, તે વધુ જોશથી આંદોલન આગળ વધારવા માટે તૈયાર છે। કેમેરા પર્સન હસુક વાઢેલ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। હાર્દિક પટેલ અને રેશમા પટેલે ધમકી આપતા વાયરલ વિડીયો પર રેશમા પટેલ નોંધાવી છે પોલીસ ફરિયાદ।